नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यार्थी માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડિયો ની અંદર આપણે ધોરણ 9 મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટર માં પાઠ 16 મો. આ પાઠ નું નામ છે અજેયહ સ ભવિષ્યંતિ. આ પાઠ ના ગલા સ્વાધ્યાય પોથી ના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયો ની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 9 મો વિષય છે સંસ્કૃત, તેમાં બીજા સેમેસ્ટરમાં 16 મો. અજેયહ સ ભવિષ્યંતિ, તે અજેય થશે. વિભાગ એ, નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં વિભાગ પહેલો છે પદ્યલક્ષી. પહેલો પ્રશ્ન છે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દા નામ અર્થદત્તાભ્યામ વિકલ્પ્યાભ્યામ ચિત્વા લિખત. અહીં જે સંસ્કૃત શબ્દ આપેલા છે તેનો અર્થ, અહીં જે વિકલ્પો આપેલા છે તેમાંથી શોધીને લખવાનો છે. પેલું છે સુનહ એટલે કૂતરાના. બીજું પ્રભુતમ પુષ્કળ. ત્રીજું કુકુટહ કુકડો. શીતોષ્ણમ ઠંડી અને ગરમી. ઉત્થાનમ ઉઠવું જાગવું. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે કે અહીં જે ગુજરાતી શબ્દો આપેલા છે તેના સંસ્કૃત શબ્દો લખવાના છે. પેલો પ્રશ્ન, પેલો શબ્દ છે સર્વ પ્રકારનો ઉદ્યમ સર્વારંભ. બીજું બગલાની જેમ બકવત. ત્રીજું સારી કે ગાઢ નિંદ્રા લેનાર સુનિંદ્રહ. ચોથું ગધેડો ગધર્ભ. પાંચમું કહેવાયું છે પ્રકીર્તિતમ. ત્યાર પછી વિભાગ બીજો છે વ્યાકરણ લક્ષી. તેમાં પેલો પ્રશ્ન છે કે નીચે જે શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. સિંહ તો તેનો સમાન શબ્દ થશે મૃગેન્દ્ર. સ્વા તો સારમેય. ગદર્ભ ખરહ. ચોથું વાયશ તો ધ્વાક્ષ. અને પાંચમું છે કુકુટ તો તામ્ર ચૂડહ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે જે સંસ્કૃત શબ્દ આપેલા છે તેના વિરોધી શબ્દો વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. આરંભ તો તેનો વિરોધી શબ્દ અનારંભ. પતિત તો તેનો વિરોધી શબ્દ ઉત્થિત. શીઘ્રમ તો તેનો વિરોધી શબ્દ સ્વિલંબમ. અને પ્રમાદમ તો અપ્રમાદમ. ત્યાર પછી ત્રીજો શબ્દ છે કે નીચે જે રૂપો આપેલા છે શબ્દ રૂપો તેના પુલિંગ શબ્દો શોધીને લખવાના છે. પહેલામાં બંધુઃ, બીજામાં ગદર્ભ, ત્રીજામાં સુનિંદ્રહ, ચોથામાં અજેયહ અને પાંચમામાં સુરહ. ત્યાર પછી ચોથો પ્રશ્ન અધોદતેભ્યઃ શબ્દરૂપેભ્યઃ નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખિત. તો પહેલામાં નપુંસકલિંગ શબ્દ છે અપ્રમાદમ, બીજામાં શીતલમ, ત્રીજામાં યુદ્ધમ અને ચોથામાં ઉષ્ણમ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે અધોદતેભ્યઃ રૂપેભ્યઃ દ્વિતીય એકવચન ચુંબિત. તો પહેલામાં છે સગ્રહમ, બીજામાં કાર્યમ, ત્રીજામાં આવશે યુદ્ધમ, ચોથામાં નિત્યમ અને પાંચમામાં ભોજનમ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન અધોદતેભ્યમ રૂપેભ્યઃ પંચમી એકવચન ચુનિત. સિંહાતઃ બકાતઃ. ત્રીજો શબ્દ આવશે ગર્દભાત અને ચોથામાં આવશે વાયશાત. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે લીટી કરેલા શબ્દો છે તે શબ્દોના સમાસ પ્રકાર આપણે ઓળખવાના છે. તો પહેલું વાક્ય છે તેમાં લીટી કરેલો શબ્દ છે કાલદેશો, તો ઇતરેતર દ્વંદ સમાસ. બીજું છે પ્રભુ ભક્ત, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી ત્રીજું વાક્ય છે તેમાં લીટી કરેલ શબ્દ છે સ્વલપ સંતુષ્ટ, તો તે તૃતીય તત્પુરુષ સમાસ. ત્યાર પછી ચોથામાં લીટી કરેલ શબ્દ છે કાર્યાવસ્થા શું, તો તેનો સમાસ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યાર પછી આઠમો પ્રશ્ન છે સંધિ યોજયત, સંધિ જોડવાની છે. તો પેલું છે કુકુટાત વત્તા આપી, કુકુટાત પી. ત્યાર પછી બીજું છે સુરહ વત્તા ચ, સુરત ચ. ત્રીજું કરતુમ વત્તા ઈચ્છતી, કરતુમ ઈચ્છતી. ચોથું સિંહાત વત્તા એકમ, સિંહો દેકમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 છે સંધિ વિચ્છેદમ કુરુત. તેમાં પેલું પ્રભુ ભક્તશ્ચ, પ્રભુ ભક્તઃ વત્તા ચ. બીજું પ્રાત ઉત્થાનમ, પ્રાતઃ વત્તા ઉત્થાનમ. ત્રીજું બકાદ એકમ, બકાત વત્તા એકમ. ચોથું શિક્ષેત ચ, શિક્ષેત વત્તા ચ. ત્યાર પછી વિભાગ સી આપેલો છે કે નીચે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબો ગુજરાતી ભાષામાં લખવાના છે. પેલો પ્રશ્ન છે
मनुष्य बगला ने कागड़ा पासे थे सु सीखो जो या दरेक प्रश्न छे तेना गुण बे छे तो तेना जवाब मावसे मनुष्य बगला पासे थी सर्व इंद्रियों ने नियंत्रित करीने एकाग्र चित्ते पोतानुं काम करवानुं सीखवुं जोईए। कागड़ा पासे थी मनुष्य आ लक्षणों सीखवा जोईए। गुप्त गृहस्थ जीवन, चतुराई, योग्य समये माळो बांधवो, बेदरकारीनो अभाव अने आळस विनानो जीवन। त्यार पछी बीजो प्रश्न छे, गधेड़ामां क्या गुणो छे? जवाब, गधेड़ामां त्रण गुणो छे, थाक्या विना बोझो उपाड़वो, ठंडी गर्मीनी परवा न करवी अने हमेशा संतुष्ट रहेवुं। त्यार पछी त्रीजो प्रश्न छे, मनुष्य कुकड़ा पासेथी शुं शीखवुं जोईए? मनुष्य कुकड़ा पासेथी अन्याय सामे लड़त, सवारमां वहेला उठवो, पोताना सगा संबंधीओ साथे भोजन करवो, तेमज मुश्किलीमां मुकायेली स्त्रीनी रक्षा करवी, आ चार गुणो शीखवा जोईए। त्यार पछी विभाग ई तेमां पहेलो प्रश्न छे, श्लोक पूर्ति कुरुत, अहीं जे श्लोक आपेलो छे ते आपणे पूर्ण करवाना छे। पहेलो श्लोक तो आपणे पूर्ण करीए। प्रभुतमल्प कार्य वायो नरः कर्तु मिच्छति, सर्वारम्भण तत्कुर्यात सिंहादेकं प्रकीर्तितम्। त्यार पछी बीजो श्लोक छे ते आपणे पूर्ण करीए। प्राप्तासि स्वल्प संतुष्टः सुनिंद्रः शीघ्र श्वेतनः, प्रभुभक्तश्च सुरश्च सातव्यः स्वगुणाहि षट्। त्यार पछी बीजो प्रश्न छे, अधोदत्योः श्लोकयोः गुर्जर भाषायाम अर्थविस्तारम कुरुत। विद्यार्थी मित्रों, अहीं जे श्लोक आपेलू छे तेने गुजरातीमां तेनो अर्थ विस्तार लखवानो छे। पहेलो श्लोक छे, सर्वेन्द्रियाणि संयम्य भगवत पतितो जनः कालदेशोपपन्नानि सर्वकार्याणि साधयेत्। तेनું અનુવાદ થાય, બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ રહેનારો સમજદાર માણસ કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા। અર્થ વિસ્તાર, આ શ્લોકમાં જણાવ્યું છે કે મનુષ્યએ બગલાના એક ગુણને અપનાવવો જોઈએ। બગલો પોતાના બધા અંગોને સંયમિત કરી એકાગ્ર થઈને માછલા પકડે છે અને પોતાનું પેટ ભરે છે, તેમજ સમજદાર માણસે પણ પોતાની ઇન્દ્રિયોને પૂર્ણપણે નિયંત્રિત કરીને કાળ અને દેશના સંદર્ભમાં મળેલા બધા કાર્યો પાર પાડવા જોઈએ। સ્વવિકાસ માટે તેમજ કોઈ પણ મુશ્કેલ કાર્યમાં સફળતા મેળવવા માટે એકાગ્રતા અને સંયમ ખૂબ જ જરૂરી છે। તેથી સમય અને સ્થળની મર્યાદાઓને પાર કરીને જો સફળ થવું હોય તો બગલાની માફક સર્વ પ્રલોભનો ત્યજીને મનને સંયમમાં રાખીને એકાગ્ર ચિત્તે પરિશ્રમ કરવો જોઈએ। બોધ મળે છે કે મનુષ્યએ જીવન યાત્રામાં સફળ થવા માટે એકાગ્રતાનો ગુણ શીખવો જોઈએ। ત્યાર પછી બીજો શ્લોક છે, અવિશ્રામમ વહેદ ભારમ શીતોષ્ણમ ચ ન વિદંતિ સસંતોષ્ટસ્થા નિત્યમ ત્રિણિ શિક્ષેત ગર્દભાત। તો તેનું અનુવાદ થાય, ગધેડો થાક્યા વિના બોજો ઉપાડે છે, ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે। ગધેડા પાસેથી આ ત્રણ ગુણો શીખવા જોઈએ। અર્થ વિસ્તાર, આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્ય થાક્યા વિના જીવનનો સંસારનો ભાર, સંસારની બધી જવાબદારીઓનો બોજો ઉઠાવવો જોઈએ, ઠંડી ગરમીની કદી પરવા ન કરવી જોઈએ અને હંમેશા સંતુષ્ટ રહેવું જોઈએ। સંતોષી નર સદા સુખી અને સંતોષ એ માણસનો મોટો ખજાનો છે। ગધેડાના આ ત્રણ ગુણો અપનાવીને મનુષ્ય જીવનમાં સુખી થઈ શકે। બોધ મળે છે કે મનુષ્યએ જીવનમાં બધી જવાબદારીઓનો ભાર ઉપાડી ઠંડી ગરમીની પરવા કર્યા વગર સંતોષને પોતાનો સાથી બનાવવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 9મો વિષય છે સંસ્કૃતમાં પાઠ 16 છે, અજેયઃ સ ભવિષ્યંતિ, તે અજેય થશે। આ ગદ્યખંડના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થાય છે। આગળના પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 17ની અંદર, ત્યાં સુધી આવજો।